ભાવનગર મહાનગરપાલિકામાં આગામી 14 તારીખના રોજ મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની વરણી થવાની છે, ત્યારે હાલના મેયર અને ચેરમેનની ટર્મ પૂરી થતા નગરસેવકો દ્વારા તેમના ગોડ ફાધરના આંટાફેરા વધી ગયા છે, ત્યારે રેસમાં 5 થી 7 નામો સામે આવી રહ્યા છે, ત્યારે દરેક પોતાની રીતે મેયર અને ચેરમેન પદ માટે લડી રહ્યા છે. હાલના મેયર અને ચેરમેન પણ આ રેસમાં સામેલ હોવાનું જાણવા મળી રહ્યું છે. ભાવનગર મહાનગરપાલિકામાં 22 વર્ષથી શાસન કરતી ભાજપની બોડીમાં હાલના મેયર નીમ બાંભણિયા જે મેયરની બીજી ટર્મ કરી રહ્યા છે. બીજી વખત બનેલા મેયર ત્રીજી ટર્મમાં હેટ્રિક મારે તેવી શક્યતા જણાઈ રહી છે. વાત કરીએ નીમુ બાંભણિયાની તો તેમની પર વિભાવરી દવેના 4 હાથ છે અને વિભાવરી દવે જાહેરમાં નીમુબેન હેટ્રિક મારે તેવી ટિપ્પણી કરી ચૂક્યા છે. તો નીમુ બાંભણિયા પછી હાલના સુરેશ ધાંધલિયાની વાત કરીએ જે હાલના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છે, તે પણ ગાંધીનગર વારંવાર જઈ ચૂક્યા છે. પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીની નજીકના હોવાનું માનવામાં આવે છે, માટે તેઓ પણ મેયર પદ માટે અથવા સ્ટેન્ડિંગ કમિટીમાં યથાવત રહેવા કોશિશ કરતા હોવાનું જાણવા મળ્યું છે. આ સિવાય વાત કરીએ મનસુખ માંડવિયાના નજીકના વડવા અના નગરસેવક રાજુ રાબડિયાની, તો તે પણ મેયરની રેસમાં પ્રથમ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. કારણ કે જો પાર્ટી નવા ચહેરાને તક આપે તો રાજુ રાબડિયાનું નામ લેવાઈ રહ્યું છે. પટેલ સમાજમાંથી આવતા રાજુ રાબડિયાને પાર્ટી સ્થાન આપે તેવી શક્યતા છે. રાજુ રાબડિયાની વિશેષ વાત કરીએ તો તે મનસુખ માંડવિયાના જમાઈના નામે નગરસેવક બની ગયા અને ત્યારબાદ દંડકના પદ પર પણ આવ્યા અને હવે તે મેયર બનવા માટે દોડી રહ્યા છે. રાજુ રાબડિયાના ભૂતકાળમાં નજર કરીએ તો 2012ની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસમાંથી લડતા મનસુખ કાનાણીનું કાર્યાલય તે સંભાળતા રાજુ રાબડિયા સરદાર પટેલ સ્નાતક મિત્ર મંડળ ચલાવતા ચલાવતા રાજકારણના રસ્તે કોંગ્રેસમાં સંભાળતા સંભાળતા તે ભાજપમાં ઘૂસી ગયા અને હાલ હવે મેયર પદ માટે છેડા ડાળી રહ્યા છે. ત્યારબાદ વાત કરીએ પરેશ પંડ્યાની તો તેઓ જીતુ વાઘાણીની નજીકના અને કાળિયાબીડ વોર્ડના લોક લાડીલા નેતા માનવામાં આવે છે. પરેશ પંડ્યાનું નામ પણ મેયર પદ માટે લોબિંગમાં શરૂ હોવાનું જાણવા મળી રહ્યું છે. ભાજપમાં શાસન કરી લેનાર આજ દિન સુધીના નેતાઓ બાદ જો ભાજપ આગામી દિવસોમાં 2019ને ધ્યાનમાં રાખે તો ચૂંટણીમાં કયો નગરસેવક દોડશે અને વધુ કામ આપી શકશે તે જ્ઞાતિ પ્રમાણે મેયર અને સ્ટેન્ડિંગનું પદ આપવામાં આવે તેવી પણ શક્યતા છે. હવે વાત કરીએ આપણે બાકી 4 નામોની તો આ નેતાઓમાં વાત કરીએ તો રાજેશ પંડ્યા જે જીતુ વાઘાણીની નજીકના છે અને તે પણ રેસમાં હોવાનું ચર્ચાઈ રહ્યું છે. રાજેશ પંડ્યા જે વડવા અ વોર્ડના નગરસેવક છે. હવે વાત કરીએ ધીરુ ધામેલિયાની જે કાળિયાબીડ વોર્ડના છે અને જીતુ વાઘાણીની નજીકના હોવાનું માનવામાં આવે છે. એટલે આમ જોઈએ તો ભાવનગરમાં જો પાર્ટી 2019ને ધ્યાનમાં રાખશે તો ચોક્કસ જ્ઞાતિકરણને પગલે મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નીમશે. અને આ નિમણૂકમાં પણ ભાવનગરના 2 કદાવર નેતામાંથી કોની જીત થાય છે તે જોવાનું રહ્યું કે પછી પક્ષ દ્વારા બંને પક્ષના 1-1 નેતાને સ્થાન આપીને 2019નો સોખથી ગોઠવી દે તો નવાઈ નહીં.